नमस्कार मित्रों, MSW यूट्यूब चैनल में हूँ तुम्हारा हार्दिक स्वागत करूँ छू। आज वीडियो की अंदर आपने बात करूँ गुजरात गौण सेवा पसंदगी मंडल तरफ थी एक महत्वनी जाहरात करवामां आवी छे। ए अंतर्गत जे तमाम पोलिस भर्ती है ए अंतर्गत एक महत्वनी प्रेस नोट बहार पड़वामां आवी छे। तो एनी अंदर शू दर्शावामां आव्युं छे एनी संपूर्ण विगत आज वीडियो अंदर जाणीशुं। के वीडियो अंत सुधी जोजो, तो एक छेल्ले महत्वनी जाहरात पण करीश। तो मित्रों, जो तमे अमारी चेनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करो, वीडियो ने लाइक शेयर जरूर करजो, जेथी आवनारी कोई पण विगत होय तो तमारा सुधी पहुँची सके। तो चलो मित्रों, आज वीडियो शुरू करिए। तो मित्रों, आ महत्वनी एक प्रेस नोट तमे जोई शको छो, जे गृह विभाग द्वारा भर्ती बोर्ड द्वारा वर्ग 3 नी जग्याओनी सीधी भर्ती करवा बाबत सरकारे एक महत्वनो निर्णय लीधो छे। तो बिन हथियारी PSI ने लईने अनेक भर्तीओ गौण सेवाना बदले हवे गृह विभाग करशे। तो मित्रों, एक वर्षनो समयगाळो गृह विभागने आपवामां आव्यो छे, जे वर्ग 3 ने जे PSI ने जे लईने पोलिस भर्तीओ छे ए करवापात्र रहेशे। तो आनी अंदर जे महत्वनी बाबत छे ए अंतर्गत जणाय के राज्यनी पोलिस दळमां कराती बिन हथियारी PSI ASI कॉन्स्टेबल हथियारी पोलिस कॉन्स्टेबल वगैरे वर्ग 3 ની જગ્યાઓ ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યક્ષેત્રમાં બહાર કાઢીને હવે ગૃહ વિભાગ મારફતે ભરતીનો કરવાનો નિર્ણય છે। હવે ગૃહ વિભાગની ભરતી બોર્ડ જ આ જગ્યાઓની સીધી ભરતી કરશે, જો કે આ સરકારે નક્કી કરેલી શરતો, એટલે કે એક વર્ષ દરમિયાન જે નક્કી કરેલી શરતો છે એ દરમિયાન કરશે। તો GPSC દ્વારા છેલ્લા કેટલાક સમયથી લેવાતી પરીક્ષાના પરિણામ, નિમણૂક અને ભરતી જેવી મુદ્દાઓને લઈને લાંબા સમયથી આંદોલન, એટલે કે યુવાનો આંદોલન ઉપર ઉતર્યા હતા ગાંધીનગર ખાતે એ કરતા હતા। તો તે સંજોગોમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યું છે કે, તો આની અંદર જે બહાર પાડેલો જે મુખ્ય ઠરાવ છે એની અંદર જણાવ્યું છે કે વર્ગ 3ની ટેકનિકલ અને નોન ટેકનિકલ વર્ગની સીધી ભરતી સમગ્ર કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સોંપાઈ હતી, તે મારફતે હવે પ્રક્રિયા હવે ગૃહ વિભાગ નિયંત્રણ હેઠળ PSI ઇન્ટેલિજન્ટ ઓફિસર એ પ્રમાણે કરવામાં આવશે। તો એ ભરતી કે પોલીસની તમામ ભરતીઓ, એટલે કે વર્ગ 3ની ભરતી માટે PSI ભરતી બોર્ડ અને બિન હથિયારી કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને SRPF વર્ગની જે તમામ ભરતીઓ છે લોકરક્ષક દળની એ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે। તો તેથી બિન હથિયારી PSI, બિન હથિયારી ASI, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એ તમામ ભરતીઓને જોઈએ તો એ કુલ 12,298 જે જગ્યાઓ છે એની સીધી ભરતી કરવા બાબતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ક્ષેત્ર અધિકારી મુદત બહાર મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના કારણે આ ભરતીઓ હવે ગૃહ વિભાગ સીધી ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે એવો સરકારે મંજૂરી આપવાનું પાલન કરેલું છે। તો ઠરાવમાં જણાવ્યું છે કે જે મુખ્ય ઠરાવ જે કર્યો હતો એમાં અંદર જે જણાવ્યું છે કે આ મુક્તિ માત્ર એક ભરતી પ્રસંગ અથવા એક વર્ષ પૈકી જે વહેલું હોય તે પૂર્તિ કરવામાં આવશે, જેથી તે સમયગાળા દરમિયાન સંબંધિત જગ્યાઓની ભરતીની કાર્યવાહી કરવાની રહેશે। તો આ માટે ગૃહ વિભાગે જણાવ્યું હતું કે સુધારા જાહેરનામા પ્રસિદ્ધ કરી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પારદર્શિતા અને તટસ્થ રીતે થાય તેવી રીતે ભરતી સમિતિ ઉમેદવારો પસંદગી કરવાની રહેશે। તો ભરતી પ્રક્રિયા OMR ટેસ્ટ મારફતે કરવાની આવશે અને તે દરમિયાન કોઈપણ મૌખિક ઇન્ટરવ્યૂ કે રૂબરૂ મુલાકાત ઉમેદવારો લઈ શકશે નહીં। તો મિત્રો, આની અંદર જે મહત્વની બાબત છે કે OMR પદ્ધતિથી જે ભરતી પ્રક્રિયા થશે એ અંતર્ગત કોઈપણ મૌખિક ઇન્ટરવ્યૂ કે રૂબરૂ મુલાકાત ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવશે નહીં। તો મિત્રો, આ હતી મહત્વની જાણકારી જે પોલીસ ભરતી તમામ છે કે જે પોલીસની અંદર જે તમામ ભરતીઓ થવાની છે એ અંતર્ગત 12,298 જગ્યાઓ છે, તો એ અંતર્ગત જે તમામ ભરતીઓ ગૃહ વિભાગ 2020 અને 2021 દરમિયાન સંપૂર્ણપણે પૂરી કરવાનો એક વર્ષનો જે ઠરાવની અંદર અમલ કરવામાં આવ્યો છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આટલું જ। કોઈ પણ જાણકારી હશે તો ચેનલના મારફતે તમને મળતી રહેશે। જય હિન્દ, જય ભારત।